આપણે જોવાના છીએ આ પેલા એક નાનકડી વાત કે તમારે અન્ય વિષયના સોલ્યુશન જોતા હોય જેવા કે ગુજરાતી નું તો આજે આપણે કરવાના છીએ ત્યાર પછી વાત કરીએ તો સૌની આસપાસ અથવા તો પર્યાવરણ અને હિન્દી અંગ્રેજીના સોલ્યુશન નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એમની લિંક આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક થી એક ત્રણ પાંચ બે સાત અને નવ અંકોનો ઉપયોગ કરીને છ અંકની સંખ્યા બનાવો અને એને શબ્દમાં લખવાની છે તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે આપણે પહેલી સંખ્યા બનાવી એક લાખ પાંત્રીસ હજાર બસો અને ઓગણ બીજી બનાવી એક લાખ ત્રાણું હજાર પાંચસો અને સત્યાસી સત્યાવીસ બીજી બનાવી એક લાખ ઓગણ હજાર ત્રણસો બાવન ત્રીજી સંખ્યા આપણે બનાવી એક લાખ સત્યાવીસ હજાર નવસો પાંત્રીસ પછી બનાવી એક લાખ બાવન હજાર સાતસો ત્રાણું પછી બનાવી નવ લાખ પંચોતેર હજાર ત્રણસો એકવીસ પછી છે નવ લાખ સત્તર હજાર પાંચસો બત્રીસ પછી છે નવ લાખ એકવીસ હજાર સાતસો ત્રેપન પછી છે નવ લાખ બત્રીસ હજાર એકસો પંચોતેર પછી છે નવ લાખ ત્રેપન હજાર બસો સત્તર પછી છે સાત લાખ પંચાણું હજાર ત્રણસો એકવીસ અને પછી છે બે લાખ તેર હજાર પાંચસો ને સત્તાણું ઓકે તો તમે લખી શકો છો ત્યાર પછી મિત્રો સરવાળાના દાખલા આપણે ગણવાના છે તો સરવાળા લગભગ મોટા ભાગના પાંચમા ધોરણના બાળકોને આવડતા હોય છે તો આપણે અહીંયા સરવાડા કરેલા તૈયાર આપેલા છે તો સરવાળાના જવાબો એ તમે જોઈ શકો છો એ બધા જવાબો તમારે લખી લેવાના છે સરવાળો કેમ કરવો તો જેને નથી આવડતું એ અહીંયા લીટા કરીને પણ કરી શકે પાટીમાં ગણીને પણ તમે અહીંયા જવાબો લખી શકો છો ઓકે ત્યાર પછી દસકા વાળા બાદ બાકી છે તો આપણે દસકા વાળા તમામ બાદ બાકીઓના જવાબો અહિયાં લખેલા છે છેલ્લો દાખલો થોડો અલગ હતો એમાં તમને જવાબ આપેલો હતો તમારે આ ખાલી જગ્યાઓ પુરવાની હતી તો આપણે જો અહીંયા છ લખેલા છે અહીંયા નવ લખેલા છે અને અહીંયા ત્રણ લખેલા છે એ રીતે આપણે ખાલી જગ્યા પૂરી દીધી છે ત્યાર પછી મિત્રો અગિયાર થી વીસ સુધીના ઘડિયા તમારે લખવાના છે જે રીતે મેં અગિયાર નો ઘડિયો લખેલો છે એવી જ રીતના તમે બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ નો ઘડિયો લખી લેજો ત્યાર પછી ગુણાકાર કરવાનો છે તો આપણે ગુણાકાર બાકી રાખેલો છે બે રકમ છે નીચે તો બે રકમ હોય તો પેલા શૂન્ય મૂકો પછી ગુણાકાર ની નિશાની બાજુની સંખ્યા થી શરૂઆત કરો ગુણાકાર ની બે અઠા સોળ નો છગડો વધી પડી એક બે છક બાર ને એક તેર તગડો વધી પડી એક બે ચોક આઠ ને એક નવ અને બે પંચા દસ હવે વારો ત્રણ નો ત્રણ અઠ્ઠા ચોવીસયો ચોગડો વધી પડી બે ત્રણ છક અઢાર ને બે વીસ વીસ ની શૂન્ય વધી પડી બે ત્રણ ચોક બાર બાર ને બે ચૌદ વધી પડી એક ત્રણ પંચા પંદર ને એક સોળ હવે મિત્રો શું કરવાનું સરવાળો જીરો સાથે ચાર નો સરવાળો ચાર છ સાથે જીરો નો છ ત્રણ ને ચાર કેટલા થશે તો ચાર પાંચ છ અને સાત નવ અને છ કેટલા થશે પંદર પંદર યો પાંચડો વધી પડી એક ને એક બે અને એક ના

વૈધા કેટલા ભાઈ બે માંથી zero જાય તો બે આઠ માંથી આઠ જાય તો zero ઉપરથી ઉતાર્યા પાંચ હવે વીસ ના પાડા માં કાતો પચીસ આવવા જોઈએ ને કાઈ નથી ના તો વીસ ના પાડા માં પચીસ ના આવે વીસ આવે વીસ એકુ વીસ તો પાંચ માં zero જાય તો વધે પાંચ બે માં બે જાય તો zero ઉપરથી ઉતાર્યા છ હવે વીસ ના પાડા માં છપ્પન આવવા જોઈએ ને કાઈ નથી ના ના તો ભાઈ ન તો છપ્પન આવે અને ના એનથી નાનામાં પચાસ આવે તો વીસ ના પાડા માં વીસ દુ ચાલીસ અને વીસ થઈ જશે એક હવે જોવા શેષ થશે ક્યારે કહેવાય તો કે જે આપણે ભાજક આપેલો હોય એના કરતા નીચે નાનું વધે ને તો એને શેષ કહેવાય જો અહીંયા પણ શેષ સોળ વધેલી છે અહીંયા પણ અઢાર વધેલી છે ઓકે તો આ હતો આપણો દાખલો ત્યાર પછી આ બધા દાખલાઓ કેલ્ક્યુલેટર ની મદદ મદદથી ગણવાના હતા તો કેટર ની મદદ થી તમામ દાખલા લીધા પચીસ હજાર છસો પિસ્તાલીસ હજાર છસો નેવ્યાસી નો સરવાળો કરતા એકોતેર હજાર ત્રણસો જવાબ આપણને મળે પછી બાદ બાકીનો દાખલો હતો તો અહીંયા આપણે જવાબ છે પછી ગુણાકાર નો હતો તો અહીંયા ઓગણીસ હજાર બસો જવાબ છે અહીંયા ગુણાકાર પાછો છે તો એકવીસ હજાર ચારસો પચાસ જવાબ છે નવસો સાહીઠ ભાગ્યા પાંચ હતા તો એકસો બાણું જવાબ છે દસ હજાર બસો સાહીઠ હતા એક દાખલો ગણી જોઈએ કેટલા છે એક હજાર બસો સાહીઠ ભાગ્યા દસ હજાર બસો સાહીઠ ભાગ્યા પિસ્તાલીસ તો એનો જવાબ આવશે બસો અઠ્યાવીસ કેટલો આવશે બસો અઠ્યાવીસ અહીંયા સરવાળો થઈ ગયો તો આ જવાબ નહીં આવે બસો અઠ્યાવીસ જવાબ આવશે ત્યાર પછી આ બધાના તમે જોઈ શકો છો જવાબ આપણે આપેલા છે ત્યાર પછી આગળ વાત કરીએ તો વર્તુળ આપણે ગોળ અને ધાર ધારની મદદથી પેન્સિલથી આપણે દોરવાનું છે તો એ તમારે સ્વપ્રયત્ન કરવાનો છે મિત્રો પોતાની મેળાએ થોડું દોરવાનું છે ત્યાર પછી નીચેની વસ્તુઓની લંબાઈ માપવાની છે તો આ છે બાર પોઈન્ટ છત્રીસ સેમી છત્રીસ મીમી સોરી છત્રીસ નહીં આવે અહીંયા આવશે સાત મીમી કેટલું સોળ સેમી અહિયાં નવ સેમી ઓકે ચાલો અહિયાં સોળ તો છે જ તે લખેલું એટલે સોળ જ આવશે પાછળ મીમી કઈ આવશે નહીં દસ રૂપિયાની નોટ બાર સેન્ટીમીટર પેન્સિલ પંદર સેન્ટીમીટર ગણિતનું પુસ્તક અઠ્યાવીસ સેન્ટીમીટર મોબાઈલ છે લીટી અહીંયા હતી પછી અહીંયા જાય છે પાછી અહીંયા આવશે પાછી અહીંયા એવી જ રીતના આ રીતે પેટર્ન ચાલશે અહીંયા ઉત્તરમાં હતું તો પૂર્વમાં ગયું હવે આવશે દક્ષિણ પછી આવશે પશ્ચિમમાં ત્યાર પછી પાછું ઉત્તરમાં અને પછી આવશે પૂર્વમાં એવી જ રીતના તમે જુઓ અહીંયા છે તો અહીંયા ગયું તો હવે ક્યાં આવશે અહીંયા તો આપણે આ ગણેલું છે ત્યાર પછી પાછું અહીંયા છે તો ક્યાં જશે સોરી અહીંયા આવશે આ નહીં આવે અહીંયા આવશે પછી અહીંયા જશે અને પછી પાછું અહીંયા આવશે ત્યાર પછી આ પેટર્ન પણ આપણે બનાવેલી છે ત્યાર પછી આપેલા ટપકા ને જોડીને ડિઝાઇન બનાવવાની છે કોઈ પણ ડિઝાઇન તમે બનાવી શકો આવી રીતે આ ડિઝાઇન છે આવી રંગોળી કોઈ પણ દોરી શકો

જય ભારત આવજો વાહલા વ્હાલા વિદ્યાર્થી મિત્રો